राजकोट शहर भाजपना नवनियुक्त प्रमुख मुकेश भाई दोशीए विधिवत आज चार्ज संभाळ्यो छे। हाल छेला 7 वर्ष थी कमलेश भाई मीराणी राजकोट शहर भाजपन नेतृत्व कर रहा था अने तेनी जगह भारतीय जनता पार्टीए मुकेश भाई दोशीना नाम पर मोहर मारी छे। हाल अत्यारे मुकेश भाई जयरे चार्ज संभाळी रहा छे त्यारे कैबिनेट मंत्री भानुबेन बाबरिया, धारासभ्य उदयभाई कानगढ़, पूर्व प्रमुख कमलेश भाई मीराणी सहित भारतीय जनता पार्टी नेताओं जोड़ाया है। धारासभ्य रमेश भाई टीलाड़ा जोड़ाया है। जे दृश्य तमे सीधा ज जोई रहा छो अब तक मीडिया मार्फत एक विजय सरघस जेने कहवाय ते प्रकारनुं वातावरण अहीं राजकोट भाजप कमलम कार्यालय खाते जोवा मळी रह्युं छे। जे सीधा ज आपणे वात करीए कैबिनेट मंत्री भानुबेन बाबरिया साथे। भानुबेन, मुकेश भाई दोशीनुं नाम तमाम खूब कार्यकर्ताओं में उत्साह माहौल जोवा मळी रह्यो छे। राजकोट शहरना दरेके दरेक लोग आज मुकेश भाई ने प्रमुख तरीके वधावा माटे एमनुं सन्मान करवा माटे अहीं आवी गया छे। कोई नाराजगी नहीं, बधा खुशी साथे अने कमलेश भाई ऊंचकीने एमने लई आव्या छे। कमलेश भाई अमारा रथमां सवार छे ज, खूब आनंदथी बधाए मुकेश भाईनुं नाम सर्वसंमतिथी स्वीकारी लीधुं छे। ઉપસ્થિત તો સહસ્ત્ર રીતે મુકેશભાઈ દોશીનું નામ તમામે સ્વીકારી લીધું છે તેવું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મુકેશભાઈ દોશી એક એવું જ નામ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ માટે ચૂંટણી હોય કે પછી શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ હોય એક એવા જ નામની પસંદગી કરે છે કે જે સરપ્રાઇઝ હોય। આ એક એવું જ સરપ્રાઇઝ નામ એટલે મુકેશભાઈ દોશી, દીકરાનું ઘર, વૃદ્ધાશ્રમના પ્રણેતા, સાથે જ વાલુડીના વિવાહ વર્ષો થયા, વાલસોઈ દીકરીઓના વાતે ગાતે લગ્ન જેઓ કરાવી રહ્યા છે તે મુકેશભાઈ દોશી આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અધ્યક્ષ તરીકે એમની નિયુક્તિ થઈ અને વાજતે ગાજતે અત્યારે તેઓ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો પોતાનો ચાર્જ લઈ રહ્યા છે। શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે। લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગની લાગણી છે। આદરણીય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સમગ્ર રાજકોટની જનતા ખૂબ ખૂબ આભાર માને છે। અત્યારે જે રીતે દર્શિતાબેને કીધું શુભેચ્છા તેઓ આપી રહ્યા છે અને જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે સર્જાયો છે। સૌથી પ્રથમ તો આપના માધ્યમથી અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમ એમનો હૃદયથી આભાર માનું છું। સાથે સાથે છેલ્લા 8 વર્ષથી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની સુંદર કામગીરી કરનાર મારા સાથી મિત્ર ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી, ત્રણેય મહામંત્રી શ્રી અને જેમણે ભારત સરકારે રાજ્યસભાના સાંસદ તરીકેની જવાબદારી સોંપી છે એવા રામભાઈ, રાજકોટ વિધાનસભા 68ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીરાળા, ભાનુબેન સહિતના આગેવાનો અને મારા મૌની મંડળને તમામને ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને આજે જે માહોલ છે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી આવતી અને જાતી રહેતી હોય છે, મારા માટે આ પદ છે, પદ નથી, જવાબદારી છે। હું આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવાનો આપના માધ્યમથી કોલ આપું છું। રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ વર્ષોથી પરંપરાગત રીતે અજય ગઢ રહ્યો છે। આદરણીય ચીમન કાકાને યાદ કરીશ, આદરણીય અરવિંદભાઈ મળિયારને યાદ કરીશ, અમારા સંઘના વરિષ્ઠ પ્રવીણ કાકાને યાદ કરીશ, આ ઉપરાંત રમણીકભાઈ વૈદ, કાંતિભાઈ વૈદ સહિતના વડીલોને યાદ કરીશ કે જેમના તપથી રાજકોટ ભારતીય જનતા પાર્ટી એક બળથી ઊભું થયું છે। આજે સમગ્ર દેશની અંદર રાજકોટનું સંગઠન એક મોડેલ સંગઠન ગણાય છે અને એ જવાબદારી મને આપી છે ત્યારે હું ચોક્કસ આપ સૌના માધ્યમથી ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1-18 એ તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને, બધાને વિશ્વાસમાં રાખીને હું કામ કરવાનો પ્રયત્ન કરીશ। આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે, આ મહત્ત્વની જવાબદારી નિભાવવાની જવાબદારી મારી સાથે મારા તમામ કાર્યકર્તાઓની છે, એમાં હું પણ એવી સૌને ખાતરી આપું છું કે ગુજરાત રાજ્યમાં 26 લોકસભાની બેઠક છે, એમાં આપ સૌનો સહકાર હશે અને કાર્યકર્તાનો પ્રેમ હશે
અને સંગઠનની તાકાતથી સૌથી વધુ રાજકોટ લોકસભાની સીટ માર્જિનથી જીતે એવી આપ સૌ પાસે હું ખાતરી પણ આપું છું અને અપેક્ષા પણ રાખું છું કાર્યકર્તાઓ પાસે, અને ભગવાન મને આ માટે બળ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા કોઈ પણ હોય, જેમને જવાબદારી સોંપવામાં આવે એની સાથે સમગ્ર ટીમ કામે લાગી જતી હોય છે। જવાબદારી તો મળે, જવાબદારી આવતી અને જાતી રહે હોય, મેં પહેલાં જ કીધું કે અમારા માટે આ પદ નથી, જવાબદારી છે। એટલે કાર્યકર્તા તરીકે મને જવાબદારી મળી છે અને મને બધા જ લોકોએ પોતાના ખભા ઉપર બેસાડીને મને સાથનો કોલ આપ્યો છે, એટલે જવાબદારી તો એક વ્યવસ્થાનો ભાગ છે। થેન્ક યુ।